આપણને સમીકરણ તો ઘણા બધા આપેલા હોય લખવા હોય તો આપણે સમીકરણ ઘણા બધા લખી શકાય હવે જે સમીકરણ આપણને આપેલા હોય અથવા તો આપણે લખ્યા હોય એની અંદરથી કયું સમીકરણ દ્વિચર સુરેખ સમીકરણ કહેવાય અને કયું સમીકરણ દ્વિચર સુરેખ સમીકરણ ના કહેવાય એના માટે આપણી પાસે કેટલીક શરતો છે તો એના વિશે વાત કરીશું અને છેલ્લા નંબરની અંદર આપણા સમીકરણના ઉકેલ વિશે વાત કરીશું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આજનો વિડીયો વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી બનાવી રહેજો

નામ શું છે દ્વિચલ સમીકરણ એના વિશે થોડુંક સમજીએ દ્વિચલ દ્વિ મતલબ આપણે કહીએ તો બે ચલનો મતલબ હશે ચલ બે ચલ અને આપણી પાસે એવું સમીકરણ હશે કે જેની અંદર બે ચલ હશે આવા કયા બે ચલ હશે તો પહેલો ચલ હશે એક્સ સુરેખ સમીકરણ સમીકરણનો મતલબ એવું થાય કે જ્યારે આપણે કોઈ સમીકરણ આપેલું છે એનો આપણે આલેખ દોરીશું તો જે આલેખ હોય આપણને સુરેખ મળે મતલબ સીધો મળે એનાથી હાલ આપણા મતલબ નથી હાલ આપણા ચલ એક્સ અને વાય થી મતલબ છે

આપણે લખીએ બે એક્સ તો બે શું કહેવાય એક્સ નો સહગુણક મતલબ જે એક્સ સાથે ગુણાયેલો હોય એના કહેવાય સહગુણક તો એક્સ સાથે ગુણાયેલો છે બે તો બે કહેવાશે એક્સ નો સહગુણક તો એ શું કહેવાશે x નો સહગુણક પછી બી વાય બી શું સહગુણક અને સાત આપેલું હોય સત્તર વીસ સો એકસો અઢાર એકસો વીસ કોઈ પણ આપણને જે સંખ્યા આપેલી હોય આપણે કહીએ તો અચળપદ તો પ્રમાણિત સ્વરૂપની અંદર ખબર પડી ગઈ એ કહેવાશે એક્સ નો સહગુણક બી કહેવાશે વાય નો સહગુણક અને સી કહેવાશે અચળપદ તો આ જે પ્રમાણિત સ્વરૂપ રહ્યું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય જોઈશું એની અંદર પણ આનો ઉપયોગ થશે તો આના ખાલી યાદ રાખજો કમ્પ્લીટ નેક્સ્ટ આપણે જોઈએ સમીકરણ વિશે સમીકરણ તો આપણને હજારો આપેલા હોય હવે કયું સમીકરણ દ્વિચર સુરેખ સમીકરણ છ અને કયું સમીકરણ દ્વિચર સુરેખ સમીકરણ નથી એના વિશે વાત કરીએ આપણી પાસે ટોટલ ત્રણ શરતો હોય ત્રણ પહેલા નંબરની અંદર સંખ્યા આવશે એક અપૂર્ણાંક હું તમને સમજાવું એટલું સમજી લો છેલ્લે હું તમને એકદમ સરળતાથી સમજાવું પહેલું આવશે અપૂર્ણાંક બીજા નંબરની અંદર આવશે ઋણ અને ત્રીજા નંબરની અંદર આવશે એક થી મોટી સંખ્યા એક થી મોટી સંખ્યા માની લઉં કે એક દ્વિચલ સુરેખ સમીકરણ લખું છું જેમ કે ત્રણ એક્સ પ્લસ ચાર વાય માઇનસ પાંચ બરાબર ઝીરો આ શું લખ્યું એક દ્વિચલ સુરેખ સમીકરણ લખ્યું કે જ્યાં ત્રણ શું કહેવાશે તો કે એક્સ નો સહગુણક પછી વાય શું કહેવાય સોરી ચાર શું કહેવાશે તો કે વાય નો સહગુણક અને માઇનસ પાંચ કહેવાશે તો આપણને એક સમીકરણની ઘાત વિશે આ એક્સની ઘાત થઈ ગઈ બે કે જેને આપણે કહીએ છીએ એક્સ સ્ક્વેર તો એક્સનો જે સ્કવેર મતલબ આ જે ઉપર આપણને ઘાત આપેલી હોય મતલબ ઉપર આપણને જે પદ આપેલું હોય જેને આપણે શું કહીએ છીએ ઘાત કહીએ છીએ એ ઘાત વિશે વાત કરીએ કોઈ બી જે સમીકરણ આપેલું હોય એ સમીકરણની ઘાત એક તો અપૂર્ણાંક ના હોવી જોઈએ અપૂર્ણાંક મતલબ કેવી તો એક ભાગ્યા બે એક અપૂર્ણાંક સંખ્યા કહેવાય પછી ત્રણ ભાગ્યા બે પાંચ ભાગ્યા બે પછી આપણે કહીએ સત્તર ભાગ્યા પાંચ સત્તર ભાગ્યા સાત એકસો પાંચ ભાગ્યા નવ

એક્સ ની ઘાત એક ભાગ્યા બે પ્લસ ચાર વાય માઇનસ પાંચ બરાબર ઝીરો જો આવું આપણને કંઈ આપેલું હોય તો આપણે સમજી સમીકરણ સમીકરણ નથી કેમ કારણ કે બે જોઈએ ઋણ કોઈ બી જે આપણને સમીકરણ આપેલું હોય એની ઘાત એક તો ઋણ ના હોવી જોઈએ ઋણ મતલબ માઇનસ બે માઇનસ ચાર માઇનસ સાત માઇનસ આઠ માઇનસ એકસો પાંચ માઇનસ ની અંદર જે સંખ્યા આપેલી હોય બધી કેવી કહેવાય ઋણ હવે આપણને આપેલી હોય સિમ્પલ અને ઋણની આપેલું હોય મતલબ એક્સની ઘાત આપણને માઇનસ બે આપેલી છે તો આપણે કઈ લેવાનું જોઈને જ કે આપેલું સમીકરણ એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી શા માટે કારણ કે જે એક્સ રહ્યો ચલ જે રહ્યો એની ઘાત આપણને ઋણ આપેલી છે નંબર ત્રણ જોઈએ એક થી મોટી ઘાત ના હોવી જોઈએ તો આપણને દ્વિચલ સુરેખ સમીકરણ નહીં કહેવાય હવે આ ત્રણ શરતો આપણને યાદ રહી ગઈ હવે હું તમને સિમ્પલ રીતના સમજાવી દઉં કે કયું સમીકરણ એ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે તો માની લો કે આપણી પાસે કોઈ બી એક ચલ આપેલો હોય વાય પ્લસ બી હોય શકે માઇનસ બી હોઈ શકે કશું બી હોય શકે પ્લસ માઇનસ ગમે તે અહીંયા બી અહીંયા બી ચાલે બરાબર અહીંયા માની લો કે આપણને કોઈ સંખ્યા આપેલી છે નવ અહીંયા એક સંખ્યા આપેલી છે સાત બરાબર ઝીરો બધે બધા પદ આપણે ડાબી બાજુ લાવીશું ડાબી બાજુ લાવતા આપણને અહીંયા ચલ એક્સ આપેલો હોવો જોઈએ અને ચલ વાય આપેલો હોવો જોઈએ બંનેની વચ્ચે પ્લસ કાતો માઇનસ હોવું જોઈએ એક્સની સાથે કોઈ સંખ્યા ગુણાંકમાં નવ ભાગ્યા સાત આપેલું હોય હવે આ સમીકરણ ઘણા લોકો કહેશે કે અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપેલી છે તો એ દ્વિચાલ સુરેખ સમીકરણ નહીં કહેવાય ના એ દ્વિચાલ સુરેખ સમીકરણ કહેવાશે આપણે કઈ કંડિશન કઈ શરત ની વાત કરીએ કે ચલની ઘાત અપૂર્ણાંક ના હોવી જોઈએ મતલબ એક્સ અને વાયની ઘાત

બરાબર ઝીરો હવે તમે એક આ જે સમીકરણ લખ્યું એ સમીકરણ કહેવાય કે ના કહેવાય નહીં જોઈ લઈએ છે એક્સ અને વાય બંને આપેલા છે બંનેની ઘાટ પણ કે છે તો ઘણા લોકો દ્વિચલ સુરેખ સમીકરણ કેસે કહેવાય પણ ના કહેવાય શા માટે કારણ કે એક્સ અને વાય બંને ગુણાકારની અંદર ના હોવા જોઈએ હવે એક્સ અને વાય આપ કેવી રીતના રીતના પ્લસ પ્લસ વાય સાત બરાબર ઝીરો આવી આપ્યા હોય તો આપણે કહી શકાય કે આ જે સમીકરણ લીધું એ દ્વિચલ સુરેખ સમીકરણ છે કયું એક્સ પ્લસ વાય પ્લસ સાત બરાબર ઝીરો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય પણ આ સમીકરણના આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ના કહી શકાય સુરેખ સમીકરણ કહી શકાય પણ એ હાલ તમારા માટે નથી બરાબર કે વાયનો આપણને સહગુણક એક્સ આપેલો હોય અને વાય વાળું સોરી એક્સ વાળું પદ ઝીરો હોય તો એ આપણા હાલ માટે જોતા નથી તમારે એટલું યાદ રાખવાનું કે જો એક્સ અને વાય બંને એક સાથે ગુણાકાર

અને એક્સ ની ઘાત આપણને એક આપેલી છે હવે હંમેશા યાદ રાખું છું એક્સની ઘાત એક આપણને નીચે છેદમાં આપેલી છે અને જો એના આપણે ઉપર લઈ જઈશું તો એની જે રહી એ કેવી થઈ જશે ઋણ થઈ જશે મતલબ બે ઘાત માઇનસ થઈ જશે પછી પ્લસ વાય પ્લસ ત્રણ બરાબર ઝીરો તો બેની ઘાત કેવી થઈ ગઈ બે અને એક્સની ઘાત થઈ ગઈ માઇનસ એક મતલબ ઋણ થઈ ગઈ તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય હવે દ્વિચલ સુરેખ સમીકરણ કોના કહેવાય તો એક જ વાત યાદ રાખવાની બધું જ આપણને સીધું એક પદ આપેલું હોય એક્સ પછી પ્લસ અથવા તો માઇનસ વાય પ્લસ અથવા તો માઇનસ કોઈ સંખ્યા આપેલી હોય બરાબર ઝીરો તો જેને આપણે શું કહી શકાય દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય આટલા સુધી કમ્પ્લેટ ખબર પડી ગઈ હવે આપણે વાત કરીએ એના ઉકેલ વિશે તો આપણી પાસે કોઈપણ જો દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય એની અંદર એક્સ અને વાય ની આપણે શું શોધીશું શોધીશું તો એક્સ અને વાયની કિંમત આપણે શોધી દીધો એ જયારે આપણે દાખલા જોઈએ ત્યારે તમને ખબર પડી જશે કે ઉકેલ કેવી રીતના શોધવાના માની લો કે આપણને એક્સ બરાબર મળી ગયા બે વાય બરાબર મળી ગયા ત્રણ તો એના ઉકેલને દર્શાવા કેવી રીતે તો દર્શાવવા સારી રીતના એક્સ સલ્ફીરામ વાય બરાબર એક્સની કિંમત મળી આપણને બે વિરામ વાયની કિંમત મળી ગઈ ત્રણ તો આપણે શું દર્શાવી કહેવાય દ્વિચલ દર્શાવ્યુંરેખ સમીકરણના ઉકેલ કહેવાય કમ્પ્લીટ ખબર પડી ગઈ બે લાઈન યાદ રાખજો પહેલી લાઈન દ્વિચલ સુરેખ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત જે આપણે શોધીએ એને શું કહેવાય સમીકરણના ઉકેલ કહેવાય ઉકેલ વિશે એક વાત કમ્પ્લીટ ખબર પડી ગઈ બીજી વાત કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને હંમેશા અનંત ઉકેલ મળે સમીકરણના આપણે અનંત ઉકેલ મળે કેવી રીતના એ આપણે જોઈ લઈએ હવે આની અંદર આપણે બે ઉકેલ શોધવાય તો બે શોધી શકાય ચાર શોધવાય તો ચાર શોધી શકાય ત્રણ શોધવાય તો ત્રણ શોધી શકાય પંદર વીસ પચાસ સો હજાર લાખ જેટલા શોધી શકાય કેવી રીતના એક્સની કિંમત બદલીશું તો એક્સની કિંમત બદલાતી જશે એક્સના કરતા બનાવીએ તો બે એક્સ આ વાય પ્લસ વન ના આપણે જમણી બાદ લઈ જઈએ તો પ્લસ વાય જમણી બાજુ જશે એટલે માઇનસ વાય પ્લસ વન જમણી બાજુ જશે એટલે માઇનસ વન તો એક્સ બરાબર આપણને શું મળશે આ બે ને આપણે એની નીચે લઈ દઈએ તો માઇનસ વાય માઇનસ એક ભાગે આ બે

માઇનસ એક ભાગ્યા બે આ સમીકરણની અંદર વાયની જગ્યાએ એક બે ત્રણ આપણે મૂકતા જઈએ છીએ બરાબર માઇનસ બે માઇનસ એક શું થશે માઇનસ ત્રણ ભાગ્યા બે અને આપણે કટ નહીં કરતા ના એમ રાખીએ કારણ કે કટ થશે આપણે એનો જવાબ શું માઇનસ એક પોઈન્ટ પાંચ પોઈન્ટની અંદર આપણે લખવું નહીં હવે આપણે વાય બરાબર લઈએ ત્રણ તો એક્સ બરાબર આપણને શું મળશે વાયની જગ્યાએ મૂકીશું ત્રણ તો માઇનસ ત્રણ માઇનસ એક ભાગ્યા બે માઇનસ ત્રણ માઇનસ એક થશે માઇનસ ચાર ભાગ્યા બે થી આપણે કટ કરીશું અને છેદ ઉડાવીશું તો જવાબ આપણને મળશે માઇનસ બે હવે તમને એટલી તો ખબર પડી ગઈ છે કે જેમ જેમ આપણે વાયની કિંમત બદલતા જઈશું તેમ તેમ એક્સની કિંમત બદલાતી જ જશે મતલબ જેટલી વધારે કિંમત લેતા જઈશું એટલું વધારે આપણને શું એક્સની કિંમત બીજી મળતી જશે હવે આની અંદર આપણે વાયના કરતા બનાવીએ અને ની કિંમત બનાવીએ એક્સની કિંમત બદલીએ તો આપણને વાયની કિંમત બદલાતી જશે આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ કે સમીકરણ વિચલ દ્વિચંદરેખ સમીકરણ જો કોઈ આપેલું હોય તો એને હંમેશા અનંત ઉકેલ હોય ખબર પડી ગઈ આટલા સુધી આ થઈ ગઈ આપણી છેલ્લી વાત કે જે ઉકેલ વિશે આપણે વાત કરવાની હતી હવે આપણા એક છેલ્લી લાઈન જોવાની છે એના પછી બેઝિક ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ થઈ જશે છેલ્લી લાઈન ખાલી મારે તમને થોડીક સમજાવવાની છે માની લો કે આપણને એક સમીકરણ આપેલું છે બે વાય પ્લસ બે વાય પ્લસ બે બરાબર ઝીરો આવું આપણને એક સમીકરણ આપેલું છે હવે તમે કહેશો આ સમીકરણ તો દ્વિચાર સુરેખ સમીકરણ નથી શા માટે કારણ કે આની અંદર એક્સ વાળું આપણને કોઈ પદ જ આપેલું નથી તો આની અંદર આપણે એક વાત યાદ રાખવાની કે જો આપણને કોઈ આવું સમીકરણ આપેલું હોય મતલબ એક વાત યાદ રાખીશું કે એક્સ વાળું પદ શું હશે ઝીરો હશે હવે એક્સ વાળું પદ ઝીરો ક્યારે હોય કે જ્યારે તેનો સહગુણક શું હોય ઝીરો હોય આવા તમને જોઈન ખબર પડી ગઈ છે ઝીરો એક્સ પ્લસ બે વાય પ્લસ બે બરાબર ઝીરો મતલબ આ સમીકરણ કેવું હશે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય તો આની અંદર આપણે એક લાઈન લખી શકાય કે જો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર કોઈ જે ચલનું અસ્તિત્વ ના હોય મતલબ અહીંયા આપણે જોયું હતું ચલ હતો મતલબ એનું અસ્તિત્વ જ નતું મતલબ ચલનું જો અસ્તિત્વ ના હોય તો જે જે ચલ રહ્યો મતલબ એનો સહગુણક સહગુણક ઝીરો અને ઝીરો એક્સ એના આપણે શું લખી શકાય ઝીરો લખી શકાય કારણ કે ઝીરોના કોઈ બી સંખ્યા જોડે ગુણીએ એટલે એનો જવાબ આપણને ઝીરો જ મળે તો ઝીરો એક્સ પ્લસ બે વાય પ્લસ બે બરાબર ઝીરો એના આપણે શું કહી શકાય દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય હવે આપણે આર્યું સમીકરણ લખ્યું હતું આ સમીકરણની અંદર માની લઈએ કે આપણા વાય બરાબર શું છે આપણી પાસે માઇનસ એક છે વાય બરાબર માઇનસ તો આ સમીકરણની અંદર વાયની જગ્યાએ માઇનસ એક મૂકીએ તો બે એમના એમ વાયની જગ્યાએ મૂકીએ માઇનસ એક પછી પ્લસ બે બરાબર ઝીરો બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બે પ્લસ બે બરાબર ઝીરો માઇનસ બે પ્લસ બે થશે ઝીરો બરાબર ઝીરો મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળી ગઈ હવે આના આપણે શું કહી શકાય તો જો કોઈ બિંદુ મતલબ દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ બિંદુ કોઈ બિંદુ આપણે કયું લીધું વાય બરાબર માઇનસ એક લીધું કે જે શું કહેવાય સમીકરણ કોઈ બિંદુ કહેવાય એનો ઉકેલ કહેવાય વાય બરાબર માઇનસ એક એ સમીકરણનું સમાધાન કરે મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે તો આપણે કહી શકાય કે એ જે બિંદુ રહ્યું એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે કયું બિંદુ હતું વાય બરાબર માઇનસ એક તો વાય બરાબર માઇનસ એક એ જે બિંદુ રહ્યું એ સમીકરણનો શું કહેવાય ઉકેલ કહેવાય મતલબ વાયની એક કિંમત કહેવાય કમ્પ્લીટ ખબર પડી ગઈ જો આપણને એવું કોઈ સમીકરણ આપેલું હોય કે જેની અંદર કોઈ કિંમત મૂકતા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય તો આપણે કહી શકાય કે એ જે કિંમત રહી એ જે બિંદુ બિંદુર્યું એ દ્વિચલ સુરેખ સમીકરણનો શું કહેવાય ઉકેલ કહેવાય બરાબર એ વાત જો હાલ તમને યાદ રહે તો ખરી ના રહે તો કોઈ ચિંતા નહીં દાખલા ગણી સુરે તમને સરળતાથી હું તમને સમજાવી દઈશ બરાબર આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ છે

જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ